प्रत्यक्ष शिक्षण एटले के वर्गखंड शिक्षण आगामी 10 मे सुधी अथवा राज्य सरकार द्वारा अन्य आदेश न थाय त्यां सुधी बंद राखवानो निर्णय करवामां आव्यो छे। त्यारे कोरोनानी प्रवर्तमान परिस्थितिने अनुलक्षीने हाल पूरती स्थगित राखवा માટેનો પણ નિર્ણય કર્યો છે। ત્યારે આ નિર્ણયના કોંગ્રેસના નેતા મનીષ દોશી આવકાર્યો હતો, જો કે તેમણે કોરોનાના વધતા જતા કેસોને લઈને પણ સરકાર ઉપર નિશાન ટાંક્યું હતું। गुजरात में वधतो जतो कोरोना संक्रमण, सरकार द्वारा सतत आंकड़ा छुपावानी रमतो, हॉस्पिटल में बेड न मळे, त्यारे सौथी वधु जो कोरोना में असर पामी होय तो राज्य की शिक्षण व्यवस्था है। त्यारे आ संजोगों में सरकार की अनिर्णायकता, 9-1-12 ના 80 લાખ जेटला विद्यार्थी वालीओ सतत चिंता में, अन छता सरकार मीटिंगों पर मीटिंग करे, 8 રાજ્યોએ पोते विद्यार्थीओने मानसिक रीते રાહત આપવા માટે અને ત્યાં વાલીઓની પણ ચિંતામાં ઘટાડો થાય અને કોરોનાના કોઈ સંક્રમિત ન બને એટલે વિદ્યાર્થીના હિતમાં 8-8 રાજ્યો નિર્ણય કરે, CBSE પણ નિર્ણય કરે, ગુજરાત સરકાર સંપૂર્ણપણે અનિર્ણાયક, ત્યારે ચારે કોથી દબાવ ઊભું થયું। અંતે સરકારે ધોરણ 10 અને 12 ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કરવાની ફરજ પડી અને ધોરણ 1 થી 9 અને ધોરણ 11 માં માસ પ્રમોશન આપવાની સરકારે જાહેરાત કરી છે। કોરોનાના સંક્રમણ કાળમાં સરકારે અંતે ચારે બાજુના દબાવ પછી લીધેલા નિર્ણય છતાં હું ગુજરાતના વિદ્યાર્થી વાલીઓ અને ખાસ કરીને શિક્ષક સમુદાય કર્મચારીઓ માટે પણ નિર્ણય આવકારદાયક છે, કારણ કે કોરોનાના સંક્રમિત કોઈ ન થાય આ નિર્ણયને હું આવકારું છું અને આશા રાખું કે સરકાર જાહેરાતોમાં નિર્ણાયકતા દેખાડે છે, નિર્ણાયક સરકાર, એની બદલે હકીકતમાં ક્યાંક નિર્ણય લે। वल्लभ विद्यानगर स्थित